राम राम सीताराम, जय श्री कृष्ण, जय माता जी, जय गोपाल, जय ठाकुर जी, जय जलाराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण, महादेव, हर 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 महादेव। वेरी गुड मॉर्निंग डांग माथी। तो केम छो बधा? मजामां ने? मजामां जोईने हमणां तो मस्त मस्त नवा नवा लोकेशन ना वीडियो आवे तो मौज ज आवती हशे तमने બધાને પણ, અને તમને બધા લોકોને પણ ઈચ્છા થતી હશે કે ચલો ને આપણે પણ મોનસૂનમાં ડાંગમાં આટો મારતા આવીએ। તો મોસ્ટ વેલકમ, અહીંયા આવવા જેવું છે ચોમાસામાં। હું ફરી એકવાર કહું છું તમને બધાને કે ચોમાસા અને શિયાળાની ઋતુમાં આ જિલ્લાની મુલાકાત અવશ્ય કરવી જ જોઈએ। તો કંઈ નહીં, અત્યારે વાગી ગયા છે 7 અને નાઇટ રેસ્ટ લઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને આજે આપણો રથડો ઉપડવાનો છે સાપુતારા બાજુ। તો આજે તમને બધાને સાપુતારાના વિડીયો જોવા મળશે। તો મેડમ જે હજુ તૈયાર થઈ છે, આપણે તો નાઈટોને એકદમ ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા, બસ હવે ચા પાણી નાસ્તો મળે એટલી જ વાર છે, અને પછી આપણે નીકળશું સાપુતારા સીધા। અને સાપુતારામાં જોઈએ બોટિંગનો મેળ પડે છે કે નહીં, તો બોટિંગને એ બધું પણ આપણે કરશું, અને સાથે સાથે ત્યાંનો એક ફેમસ ટેબલ પોઈન્ટ છે, જો એ પોસિબલ હશે તો એ ટેબલ પોઈન્ટ પણ તમને બધા લોકોને અમે બતાવશું। તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, બહુ મજા આવવાની છે। ચલો હવે મળીએ સીધા ચા પાણી નાસ્તામાં, પછી જઈએ આપણે સાપુતારા। કેમ છો? બસ ગાડીની સાફ સફાઈ ચાલે છે, હવે નીકળવાનું છે, કારણ કે વરસાદના છાંટા આવ્યામાં થોડોક ગ્લાસ આપણો બગડી ગયો તો કાઉ મેડમ જી તો સફાઈ તો કરવી જોઈએ ગાડી, એટલી ભીડ હતી ને એનાથી સાવ ભીડ નથી એવું પણ કહી શકો આજે, કારણ કે આજે ચાલુ દિવસ છે એના હિસાબે, પછી આવતીકાલે પછી થઈ જશે ભીડ। બસ કરો મેડમજી, બસ કરો, હવે થઈ ગયો, હવે બહુ ઉજરી નહીં કરવી આપણે। ફરીવાર આવી ગયા છે પાછા વઘઈ ગામમાં, આપણે જલારામ ખમણ હાઉસે, કારણ કે વઘઈમાં હોય અને જલારામના ખમણ ન ખાઈએ તો અધૂરું કહેવાય, ખાસ કરીને અમારા મેડમજીને બહુ ભાવે છે। નેટવર્ક આવે છે ત્યાં સુધી મજા કરવા, કે વઘઈ પ્રોપર ગામમાં રહીએ ને અહીંયા જ નેટવર્ક આવે, પછી અહીંયાથી આગળ પણ નીકળો એટલે નેટવર્ક પાછું જતું રહે છે। તો પેલા હું જરાક ચેક કરી લઉં, પછી પાછા મળીએ। ચાલો સાપુતારા જાવ ને તો આવી જ રીતનું લોકેશન તમને આવે કંઈક જોવાની, અને મજા આવે જોવાની, જોતા જવાનું, હેલું જવાનું। ડાંગમાં લગભગ જગ્યાએ બધું આવી જ રીતનું નેચરલ લાગે, કેમ સાબજી? મસ્ત લાગે છે, જો નદીની બે બાજુથી પેલું આવ્યું ને, આપણા જાણીતાની દુકાન છે, હા, અહીંયા સાબજીનું ગામડું આવ્યું રંભાસ, રંભાસ ન થઈ હોજુ, હજી વાર લાગશે, બટાકાપુરી બહુ જોરદાર મળે આ જગ્યા ઉપર, બટાકાપુરી આ જગ્યા નું કે છે સાબજી, અહિયાં બટાકાપુરી મળે એવું કે છે સાબજી નું ગામ, એવું સજાનું ગામ કેતા ને એ, એટલે એની ચાવડી, એવી ચાવડી મીન્સ કે એની ઓફિસ અહીંયા નોકરી કરતા ત્યાર ની, એ હમણાં બતાવશે, આપણે તો નીચે નથી ધરવું, સાબજી જો હે ને એટલે બધા એમ કે સાબતું આવો, સાબતું આવો, સાબતું આવો એવું કરીને, કેમ સાબજી? ને સાબજી પણ એક્સાઇટમેન્ટ છે જોવા માટે, લોકોને મળવા માટે, કેમ કે અહીંયા આવી એટલે ખુશી એક અલગ જ હોય। ચલો સાબજી જાય છે, અને જો આ દેખાય ને રંભાશ એ એમનું ગામ હતું, સેજન આપણે વિડીયો શૂટિંગ વાળા છીએ, એમનો વિડીયો બનાવવાનો છે, એ જાય છે મળવા, કોને મળે જોઈએ, મસ્ત હો ભાઈ, આમાં કઈ ઘટવું ન જોઈએ ભાઈ, ઓ ભાઈ યુટ્યુબ પર ફેમસ થવું હોય તો બનાવજો, મસ્ત થવું જ ને, કઈ નહીં, જો આવી રીતના હોય અહીંયા નાની નાની શોપ કહો, મજા આવે ને અહીંયા, કેવા કારીગર આવી જશે, આવી જશો ને ભાઈ, તો વાહ ક્યાંથી લઈ આવશું, આ વાસ અહીંયાથી બહાર ન નીકળે, હા આ જિલ્લામાંથી પાણી ભેગા નાખો તો થાય, બાકી ન થાય એવું કઈ ન કરે, આપણે ત્યાંથી વેચાય તો લઈ લેવાય, વાસ મળે જ છે પરમિશન વાળા, મસ્ત મજાનું જો આદુબાદુ ખમણી,
ટ્રાવેલિંગ નું વાહન આ જીપ બસ તો ક્યારેક જોવા મળે ટાઈમસર, બાકી જવું હોય એટલે આ જીપ નો જ આશરો લેવાનો. એ પણ ક્યારેક આખી ભરાય પછી આવું છે અહીંયા મેડમજી. મને તો ખબર છે ડુંગરા છે ને જો આ માટી ના, આ બધી કાચી માટી, આપડે જે જમીન જમીન માં વાવેતર કરીએ ને હોય ને એવી આપડી જેમ પાકી માટી ના નહીં, એટલા બધાને ધ તાવાર ન લાગે, પટપટ નીચે આવી જાય. કેમ સાબજી? જો અહીંયાથી પણ ઉપર ઝાડવા જ છે મોટા મોટા, પણ આ પડે માટી ધહે. હમણાં આગળ બતાવ્યું ને તમને કે દહી જાય માટી, દહી જાય ડુંગર. હવે એનો એક નજારો તમને બતાવું કેવી રીતના થઈ જાય. હાલ આવી કઈક હાલત થઈ જાય, આ બધી માટી દહી ગઈ. અહીંયા હું નોકરી કરતો ને ત્યારે અહીંયા સુધી આ ડુંગર હતો, એટલો એને બદલે આ જો આ ખવાઈ ગયું એટલી જગ્યા કરતી. હવે આવી ગયા થોડીક હાઈટ ઉપર, અને હાઈટ ઉપર આવ્યા પછી કેને કેને મારી જેવું થાય. મને અત્યારે તો હજી વાંધો નથી આવ્યો, પણ કાનમાં ધાક પડી જાય. તો તમને કોઈ આવો પ્રોબ્લેમ થાય ને તો મને કહેજો, કેમ કે આમાં કઈ નક્કી નહીં. થોડુંક થોડુંક જેમ જેમ હાઈટ ઉપર જાય, પ્લસ માં શું થાય છે, હિલ વાળો રસ્તો છે ને આમાં આમ પણ આખા બાઇક લઈને અમે જતા ને ત્યારે મને કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ હવે અત્યારે કારમાં જઉં છું ને તો આ પ્રોબ્લેમ થયો. એટલે હું સાબજીને એ જ કહું છું કે અહીંયા આવીએ ને પછી આ એક પ્રોબ્લેમ થાય. અત્યારે દે ખબર પડી ફોર વ્હીલ માં એવન, તો બાકી બાઇક લઈને ઘણા આડિયા ગાડા કા સાબજી. માયાદેવી જઈએ, એવી રીતે અલગ અલગ જગ્યાએ જતા અને એન્જોય કરતા અમારી લાઈફ ને. પણ ત્યારે આપણે વ્લોગિંગ ન કરતા, અત્યારે આપણે વ્લોગિંગ કરીએ. એક એક ગામડું કયો, કેટલા ગામડા છે? 312 ગામડા છે ને 365 દિવસ છે. આરામથી લઈ લે આટલા વર્ષમાં તો 7 વર્ષ થઈ ગયા હોત, 7 વર્ષ ઉપર. કેમ સાબજી? 5 આમાં ને 2.5 વર્ષ જેવું અહીંયા નોકરી કરી એને, 7 વર્ષ ઉપર થઈ ગયો હતા. તો ત્યાં તો રખડાઈ ગયું હતું બધું, પણ ભગવાન કઈક સમય સંજોગ બધું અલગ અલગ હોય છે ને. ભગવાન ઈચ્છા હોય એવું થાય, આપણી ઈચ્છા તો હાલે નહીં. નહીતર પેલા આપણે અહીંયા જતા તો અહીંયાથી છોડીને જતું કામ, જો અહીંયા આપણી ઈચ્છા હાલતી હોત ને આપણે રહેવું હોત તો કઈ વાંધો નહીં. મળીએ ધીમે ધીમે ને, બેકગ્રાઉન્ડમાં તમે એના ગામડા જોતા જ જતા હશો, પાછળ દેખાય જ છે. થોડા થોડા ગાડીમાં છીએ ને એટલા માટે. બાકી હવે પહોંચી જાય પછી મળીએ અને ધીમે ધીમે કઈક આગળ આવે શેર કરો. આ રસ્તો જો તમે, ડેશબોર્ડ દેખાતો તો હવે નહીં દેખાય. ઉતરા ને પાછું ચડવાનું એટલું જ છે, બસ આવું આવે ને ત્યાં મને બીક લાગે. બીજો કઈ વાંધો નહીં, ચડવામાં મને વાંધો ન આવે, પણ જ્યાં ઉતરવાનું આવે ને ત્યાં આમ પેટમાં સેડો પડી જાય મારા. ઢાળ આવે ને પછી ભારે ગાડીઓની આવી હાલત થાય, આપણે જોતા ખબર છે ને એની ગતિ જો. હા, ઓવરલોડ હોય ગાડીઓ બાકી હોય ને, ઓવરલોડ હોય એ તકલીફ એટલે જ વધારે થાય. એટલા હિલમાં કેવડા આવે, હિલ આવી રીતની આવે છેક સુધી, પણ મજા આવે ચડવાની. જો આ દેખાય ને આ ઘર, ઈ ઘરે આપણે જવાનું છે અત્યારે, એટલું ઊંચું છે. મેં તો કીધું આવી ગયો ઉપરથી ખાલી સાધન આવતા હતા ને મેં જોયું ને, તો મને કેવી થઈ ગયું સૌ ખબર નહીં. હું હાલત થાય જય વાંધો નહીં, કાનમાં ધાક એવી પડત ને ખબર નહીં. હવે વણાક ની બાબત ન તો બીક લાગે છે, પણ જય હો હનુમાનજી મહારાજ. બીજું શું પણ નહીં, આમ સેવો સેવો ઢાળ આવશે, એક ધારો નહીં આવે. વાંધો નહીં, બીજું ચડી જાય ને ફાઇનલી પહોંચી જાય પછી જ મળીએ, સાબજીને ડિસ્ટર્બ નહીં કરીએ ડ્રાઈવ કરવામાં. કેમ કે હવે થોડું શરૂ થાય છે, ફાઇનલી સાપુતારામાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી, અને નેટવર્ક પણ આવી ગયું છે, એટલી હાઈટ ઉપર આવ્યા તો એ એક સારો પ્લસ પોઈન્ટ છે આપણા માટે. વેલકમ ટુ સાપુતારા. મેઘમલ હાર 2023. ટ્રાફિક એટલો બધો ફૂલ છે ને કે ગાડીઓ રોડ ઉપર પાર્ક કરવી પડે એવી હાલત છે અત્યારે. જો કે આપણે તો આસાનીથી પાર્કિંગ મળી ગયું છે અહીંયા રોડ ઉપર, ને
આ પાછળ જે તમને લેક દેખાય તળાવ ત્યાં હવે બોટિંગ કરવા જવાનો વિચાર છે મારો મેડમજી નો પણ મેડમજી અહીંયા સાપુતારામાં આવે ને તૈયાર નો થાય એવું તો બને જ નહીં હે ભેગી થાસ ની કોથળી એવી હો અમારે જો એ ફૂટી હે બાકી વાતાવરણ એકદમ જોરદાર છે એમાં કઈ ઘટે એવું નથી અહિયાં મસ્ત મજાનું અને આ છે લેક વ્યૂ હોટલ જ્યાં અમારો એક વાર પ્રોગ્રામ રાખેલો હતો ચલો અમને હુડકા માં લઈ જાય જો હવે આને કેવા ઉપર આપડે ત્યાંથી જઈએ છીએ હાલો રિટર્ન અહીંયાથી રિટર્ન મારીએ પલટી મારો પલટી કરો હોટલ શિલ્પી જોરદાર મોજ આવે હો ઠંડુ એકદમ વાતાવરણ છે એની વાત જ પૂછો માં આમાં ઠંડી જ લાગે આમાં તો ધાબળા લઈ આવવાની જરૂર હતી આપણે અહીંયા બધે ફોટા સેલ્ફી ઉપાડે તાર નથી કરવું કઈ એવું કેમ કેનાથી મારાથી જો આ હુડકું ડૂબી ગયું અકસ્માત થી હુડકા એ તો છે જો આ રહ્યા મસ્ત મજાના લવ બર્ડ હે નાના કહું હું આંજી પાણી મસ્ત ઠંડુ હશે હો ત્યારે જવું હોય તો એવું કઈ વાંધો નહીં પેડલ બોટ 4-seater 300 ને 6-seater 4.5 આ રહ્યું આ ટેબલ હા અહીંયા પોઈન્ટ એનું હે પણ વ્યૂ મસ્ત છે અને અહીંયા ફરી એકવાર તમને હાઈલાઈટ કરું આઈ લવ સાપુતારા એકદમ મસ્ત ચકાસ કાઈ હે મેડમજી 4-seater લઈએ બોટ આપણે અને એમાં આપણે બે જ જણા જશું જો એમાં સેલ્ફી છે આ ઓલું શું કહેવાય સેલ્ફી પોઈન્ટ છે સેલ્ફી પોઈન્ટ કેવો ફોટો હા ને તે આ જગ્યાએ મેં તને કીધું હતું કે તારે પાડવી છે સેલ્ફી આપણે હિટર માં જોઈએ આપણે એક જ લેવો શોખ ને એના પૂરો થઈ જશે એવું છે સાબજી ને લાઈન માં ઉભા રાખ્યા છે ટિકિટ લેવા માટે મેં કીધું તમે લાઈન માં વેઇટ કરો આપડે તો લાઈન માં નહીં ઉભા રહે બહુ મોટી લાઈન છે એટલે મેં કીધું તમે ત્યાં ઉભા રહીને રાહ જોવો ટિકિટ બારી ખુલે ને ટિકિટ મળે આટલી કઈક ટ્રાફિક છે અને સાબજી આપડે અહિયાં છે આપડે તો થોડીક વાર બહાર હોય ત્યાં સુધી આપણે અહીંયા નહીં લાગે તો આવું કઈ હાલત છે ઠંડુ ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ છે અને બીજું કે છત્રી લાવતા ભૂલી ગયા ગાડીમાંથી કાઢતા ગાડીમાં રહી ગયેલો જોઈએ જે થાય એ જોયું છે બોટિંગ અત્યારે ચાલુ નથી ને તો બધી અહીંયા પડી છે લાઈનમાં બાંધેલી હમણાં ટિકિટ બારી ખુલશે પછી ટ્રાફિક થઈ જશે એટલે આખા જે તળાવ છે ને આખા તળાવમાં બસ બોટિંગ એવું દેખાશે અત્યારે આવું કંઈક વાતાવરણ છે ધુમ્મસ કેમ કે હાઈટ ઉપર આવે ને પૂરેપૂરું એટલે જો મેડમજી પેડલ મારવાની મજા આવે છે ને ફોર વ્હીલ તો આવડે છે તને એવું છે તો રોપવે તો છે પણ આવે છે મજા હો એકદમ જોરદાર કઈ ઘટે જ નહીં આ બાજુ મૂળ બસ એટલે હમણાં આમ ભાગશે આપણું આપણે જવું છે ત્યાં જો આઈ લવ સાપુતારા લખ્યું જ ને એ જગ્યા ઉપર જવું છે અને ત્યાંથી રિટર્ન કલ્ટી મારી દેશું અને પાણીનો પ્રવાહ છે ને આમ જાય છે એટલે પાણીના પ્રવાહ ભેગો આખશું ને તો હાલ નહીં આવે થોડો આવી કઈક હાલત છે ને ઓલા પહેરા છે ને એમાં થાવ મજા નથી આવતી મને તો
નથી શ્વાસ લેવામાં મજા આવતી કે નથી બોટિંગ કરવામાં. અને અહીંયા પાણી ઊંડું આવ્યું તો થોડો કાલ વધારે આવ્યો. પેન્ડલ મારવામાં થોડું કેવર આવે છે કારણ કે બે જ જણા છીએ. પણ સાર હોય ને તો બીજા બે પેન્ડલ મારે ને આપણે બે વ્લોગિંગ કરીએ એવું હાલે. પણ આમાં અમારે એવું હાલે મને લાગે છે કે આવશે. હા અને આપણે આગળ છત્રી છે ને બેગ છે એ ખારી સુવિધા છે આપણા. બસ હવે ઊભી રાખ ઘડી કઈ પવન ની એની ઓટોમેટિક ફરી ગયું મોઢું ભાઈ. અહીંયા જવાનું છે આઈ લવ સાપુતારા જ્યાં અત્યારે એક બોટ છે થોડુંક જ છે પણ હમણાં પહોંચી જશે એમ. પહોંચી ગયા ફાઈનલી. આઈ લવ સાપુતારા. હા હશે અવાજ આવ્યો તો મને તો પેલી હતી ને રો જનરલ બોટ વાળું. હે તો મને શું લાગ્યું સાહેબજી ખબર છે? મેં કે ઓલી બોટ આવી છે ઇલેક્ટ્રિક. તો મેં કીધું આપણે જવું છે એમાં તો મને આમાં નું જ દેશું એવું કઈક કરવું છે. પવન ભેગી જઈને હાલ ન થાવતો આમ કરો વાળો થોડી દેર લોડાય પટકાઈ ની જો બાકી બોટ આલે ને એટલે આવી રીતના પાણી નીકળે ઝુમ 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 નીચે થી થઈ જાય. આવો કઈક વ્યૂ આવે છે સાપુતારા ના ડુંગરામાં. આપણે લીધું હતું ને કે અહીંયા જવાનું છે અહીંયા સુધી પહોંચી જાય એટલે વાંધો નહીં. હજી એટલું છેટું છે અને પાછું હામાં પવન હાલવાન થઈ ગયો કે રોપવે હાલે છે અહીંયા. વાંધો ન આવે પણ પવન સામો થાય છે ને કાઢવામાં એ તકલીફ કરાવે બીજું કઈ નથી. પવન તકલીફ કરાવે. પવન ભેગે આમ હોયું તો જાય છે પાછું સામે લેવામાં ભીંગી પડે છે. હાલો તો ચા પીએ. ચલો પી નાખીએ ચા પાણી. હવે એનર્જી ડ્રિંક આપણું કાઠિયાવાડીનું. કાઠિયાવાડી લોકોનું એનર્જી ડ્રિંક ચા. ગમે એટલે ઠાઈકા હોય ચા પી લ્યો એટલે એનર્જી મળી જાય. ને અહીંયા ભાઈ પાસે મસાલા બહુ બધા છે એટલે સારી બનશે એવું લાગે છે. કેમ ને હવે ટ્રાફિક જેમ હોય બોટિંગમાં જો કંઈ ઘટે નહીં એવો મૂકી જાય. હું અહીંયા બેઠો. ગરમા ગરમ ચા આવી ગઈ છે આપણી પાવડર ના દૂધ ની છે એવું છે. ઓકે ઘાટી કરવા માટે પી ગાડી છે. હવે આપણો પડાવ જાય છે સાપુતારા ની બજાર તરફ. મેડમ જી કે બજાર માં થોડી ખરીદારી કરીએ આપણે. હવે સાપુતારા ની બજાર માં હાલવાનું હોય ને આળસ આવી ગઈ એટલે કે ગયે ટ્રેનમાં જઈએ. આ અમારે પાટા ઉપર હાલે ને એવી ગાડી નથી. રોડ ઉપર હાલે એવી ગાડી છે. આઈ કઈ ઓલી ગાડી જીરો એ તો ઓલી નાની ભાઈ છે. જો આવ્યો અમારી ટ્રેન છે. હવે અમારે ટ્રાફિક થાય ત્યારે જશું આપણે. ત્યાં સુધી તો નહીં મેળાવે આપણે. વેટિંગ વાળી છે. આપણી ટ્રેન કઈક આવી રોદામાં હાલે. ઓલા ઓલી ટ્રેન માં તો રોદા નો આવે. આમાં આવે છે પાટા વગર ની છે એટલે આવે મજા. આવો આમાં એન્જોય થાય છે તને કહો. હે જો અહીંયા ડાળ કપડા ઓલો પોંચો આવ્યો. પોંચો પોંચો નથી આવ્યો. હસ્તકલા આર્ટ કઈ ને. અત્યારે આ મેડમજી નો પ્લાનિંગ શું છે આખો ખબર કે આમાં રખડી લઈએ પછી ક્યાં ક્યાં જવું નહીં કે હું નક્કી કરી લો. આ અમારી ઓફિસ નોટિફાઈડ એરિયા કચેરી સાપુતારા ની ક્યાં એ ઓલું ટ્રેકિંગ એડવેન્ચર પોઈન્ટ છે. આ એમાં પણ આવશું. ને આ છે હસ્તકલા આર્ટ પાછો બીજો. એ આવ્યું પાણી આવ્યું. ઓલા આમાં તો આમાં તો બધું આવે છે.
ભાઈ કઈ નહીં, બાકી આવે મજા, એન્જોયમેન્ટ સારું એવું મળી રહ્યા આમાં આ ટ્રેન માં. હા એટલે આ હિલ માં જેડી ચડી જાય ને આ ગાડી, પાવો તો મારો ને કઈ પાવો વગાડો પાવો. ખરીદેલી જો 8 તારીખ મોજ પડી જાય એવું. આમાં અડધું સાપુતારા તો રખડાઈ જાય. આ રોડ સનસેટ પોઈન્ટ તરફ જાય છે. હા બાકી જોઈ લે, મસ્ત મજાની વાદીઓ આવેલી છે અહીંયા, કઈ ઘટે જ નહીં. ફાઇનલી જઈએ છીએ ટેબલ ટોપ પોઈન્ટ તરફ. આપણે જ્યાં આપણે જવું તું એક જગ્યાએ જાય છે, એટલે આપણે કાર લઈને નહીં જવું પડે. પણ ફાઇનલી ટ્રેન પહોંચાડી દેશે આપને ત્યાં. મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંયાથી, જોરદાર. આ છે રોપવે, કઈ ઘટે જ નહીં. ટેન્ટ ને આ પેલું મેં દોડ માટેનું રાઉન્ડ માં એકદમ જોરદાર. આપણે સાપુતારા આવ્યા હતા પણ આ સાઈડ નથી આવેલા ક્યારે પણ, જોરદાર. પૈસા વસૂલ છે ભાઈ 50 રૂપિયા, કઈ ઘટે જ નહીં. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, આ એમનું મેદાન છે. બસ આપણે તો અહીંયા સુધી જવું હતું અને આ છે રોપવે, જોરદાર. સરકારી ઔષધિ વનસ્પતિ ઉદ્યાન ચાલે છે અત્યારે અહીંયા. મેઘમલ હાર ઉત્સવ, એમાં પણ આપણે આટો મારશું. આ વીઆઈપી એન્ટ્રી ગેટ છે. ચલો ઉપડા તા ત્યાં આવી ગયા પાછા એ જગ્યા ને. અહીંયા બીજી ટ્રેન પણ આવી ગઈ છે વેઇટિંગ માં. જો હવે આ બજાર માં ફેરાઈ છે, વાત આટો મારી ગઈ. વા 50 રૂપિયા વસૂલ છે. 50 રૂપિયા વસૂલ છે. હું કે મેડમજી, એમાં કઈ ઘટે જ નહીં. બાય બાય બાય, આવજો. હા જવા દે. વણાંક લીધો, વણાંક. હવે તો ઉતર. હે કે બેઠું રહેવું. આવી કઈક ટ્રેન હતી આપણી ભાઈ, જોરદાર મોજ પડી જાય એવું. લાવો ટિકિટ લાવો. હા બસ હું ખાવું, ખીચું ખાવું. હવે હસ્તકલા હાટ માં મેડમ જે ખરીદી એ કરે છે. કેમ હવ પણ ભાઈ કે નથી જવાનું, તારે જોતું જવાનું છે. આ બધું જો ચાંદી સસ્તું થયું. ડાંગમાં આવ્યો ને યાદગીરી રૂપે વારલી પ્રિન્ટ ની વસ્તુ ના લઈએ તો ખોટું જ છે ને. ચૂની બહુ મસ્ત છે, જોરદાર છે. જણાવજો તમે નીકળે એવું નથી, એકદમ મસ્ત છે. બારીક થી કામ કરે ને બાકી આટલું બધું છે અહીંયા. તમને જેવી ગમે એવી ખરીદારી તો પતી ગઈ. જોયું તમે આગળ ચપ્પલ ને એવું લીધું કઈ, હવે જવાનું છે એડવેન્ચર પાર્ક. એડવેન્ચર પાર્ક ચાલુ છે કે નહીં એ પહેલા જોવું પડશે આપણે અંદર જઈને, કારણ કે કોઈ દેખાતું તો નહીં મળે અહીંયા. આપણે આમાં વધારે તો ધ્યાન ન પડ્યું એટલે કીધું લેસર શોમાં જતા રહીએ, પછી આમાં અંદર કંઈક ઘૂસીએ ને કંઈક આઈડિયા આવે કઈ વસ્તુ કેવી છે તો આગળ વધીએ. કેમ શું આવું શૂટિંગ આર્ચરી, એને આર્ચરી કહેવાય. અને બ્લૂટૂથ ઉપર સોંગ વાગે છે ને રિંગ પણ વાગે છે સાથે સાથે. આ એન્ટ્રી ચાલો આમાં જઈએ, 3D માં બીક લાગતી છે. હા વિધાઉટ લોકલ્સ નું છે 3D શો. સરી ગરે ગરે
सारी